કેમ છો? મજામાં ને? આજે આપણે તમારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં નવા જ એકમમાં ઘણું બધું શીખવાના છીએ. શું તમે જાણો છો કે આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં જાણે અજાણે આપણે બધા જ વિજ્ઞાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ? પછી ભલે કોઈ દરજી કાપડ કાપવાનું કામ કરે કે પછી કોઈ સફાઈ કામદાર કચરો વાળવાનું કામ કરે. અરે, તમે પણ બાગ બગીચામાં મિત્રો સાથે રમતો તો રમતા જ હશો ને? પણ તમારી રમતોને વધુ રસપ્રદ બનાવે છે વિજ્ઞાન. તમને થશે કે આવડી કેવી વાત? તો એના વિશે હું તમને આજે વિસ્તારથી સમજાવીશ. જી હા, આજનું વિજ્ઞાન અને ટેકનોલોજીનું એકમ ખૂબ જ મજાનું છે, જેમાં સામાન્ય બાબતોમાં છુપાયેલા વિજ્ઞાનથી તમને રૂબરૂ કરાવીશું. ચાલો આપણે ભણવાનું છે 7મા ધોરણનું વિજ્ઞાન અને ટેકનોલોજીના બીજા સત્રનું એકમ 2, ઉચ્ચાલન. ગયા અંકમાં આપણે વિદ્યુત વિશે શીખ્યા હતા, જેમાં આપણે વિદ્યુત એટલે શું તે પૂર્વ ભૂમિકામાં જાણ્યું હતું. તેના પછી સેલ અને નાનકડા બલ્બ વડે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કર્યો હતો. ટોર્ચમાં વપરાતો એક બલ્બ અને વાહક તારના બે ટુકડા લો. વાહક તારના આ બે ટુકડાઓને અવાહક ટેપની મદદથી બલ્બ સાથે જોડો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બલ્બ સાથે જોડેલા વાહક તાર એટલે કે કન્ડક્ટિંગ વાયરને રબર બેન્ડની મદદથી સેલ સાથે જોડો. આ બલ્બ પ્રકાશિત થયો ને? હા, બલ્બ પ્રકાશિત થાય, ખરું ને? સેલના કે બલ્બના વાહક તારના છેડાઓ પૈકી કોઈ પણ એક છેડો છૂટો કરો. વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે, એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જેથી બલ્બ પ્રકાશિત થતો નથી. એ પછી સેફ્ટી પિનની મદદથી એક સાધન તૈયાર કર્યું હતું, યાદ છે ને તમને? હું સ્વિચની જ વાત કરું છું. સાદી સ્વિચ તૈયાર કરી હતી, તથા સ્વિચ કઈ રીતે કાર્ય કરે છે તે પણ આપણે ગયા અંકમાં જાણ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે કોઈ વાયરમાં ફોલ્ટ થાય તો તમે વાયરમેનને બોલાવતા હશો, બોલાવો છો ને? તેની પાસેના ડિસમિસનો સ્ક્રૂ ખોલવાનો ભાગ સ્ટીલ કે પછી લોખંડનો હોય છે, ત્યારે તેને પકડવાનો હાથો પ્લાસ્ટિકનો હોય છે. તેનાથી શું ફાયદો થાય છે? કરંટ ન લાગે તે માટે
તે વિદ્યુતનો અવાહક પદાર્થ છે। આપણે વિદ્યુતના વાહક અને અવાહક પદાર્થોની પણ જાણકારી મેળવી હતી। ત્યાર પછી આપણે ફ્યુઝ વિશેની માહિતી મેળવી। જ્યારે વિદ્યુત પરિપથમાંના વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે વિદ્યુત પરિપથમાંનો ફ્યુઝનો તાર પીગળી જાય છે, જેને આપણે ફ્યુઝ ઉડી ગયો તેમ કહીએ છીએ। હવે તમને ફ્યુઝ ઉડી ગયો હોય તો તે બાંધતા આવડી ગયો ને? ખૂબ સરસ। તે પછી તમને યાદ છે ને, અને MCBના ઉપયોગ તથા ઇલેક્ટ્રિસિટીનો વ્યય એટલે કે વેમ્પાયર વિશે પણ જાણ્યું હતું। એ પછી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તથા છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો પણ શીખ્યા હતા, યાદ છે ને તમને? ખૂબ સરસ। અને હવે આજે આપણે શું શીખવાના છીએ તેનું આયોજન જોઈ લઈએ। જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે સાધન યુગમાં જીવીએ છીએ। મારા કહેવાનો અર્થ છે કે આપણા રોજિંદા જીવનમાં નાના મોટા વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ, ત્યાં સુધી કે આ સાધનો વિના આપણું કામ પણ ઘણી વાર તો અટકી જાય છે। સવારે વહેલા ઉઠીએ કે તરત બ્રશ કરીએ, તો બ્રશ એ પણ સાધન છે। તમારી મમ્મી ચા બનાવે તો તપેલી, ગેસ અને સાણસીનો ઉપયોગ કરીએ છીએ। વળી શાળાએ જવું હોય તો ચાલતા, રિક્ષામાં કે સાયકલ પર આપણે જઈએ છીએ, ખરું ને? તમારા પપ્પા ઓફિસમાં કામ કરે તો પેનથી માંડીને કમ્પ્યુટર જેવા સાધનોનો ઉપયોગ કરે છે, ખરું ને? તો આ બધા પણ સાધનો છે। હવે તમે જ કહો કે આ સાધનો આપણા માટે કેટલા મહત્વના બની જાય છે। જો આમાંથી એક પણ સાધન ન હોય તો આપણા ઘણા ખરા કામ અટકી જાય, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે સ્કૂલે આવવા માટે સાયકલનો ઉપયોગ કરતા હશો, તો મને સાયકલ પરથી યાદ આવ્યું કે સાયકલ એ સાદું યંત્ર છે કે પછી જટિલ? તમે આગળના ધોરણમાં આ બાબત શીખ્યા હતા। ઉચ્ચાલનમાં આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં ઉચ્ચાલન વડે કામ કેવી રીતે સરળતાથી થાય છે તે બાબત સમજીશું। સાદું યંત્ર કોને કહેવાય તમને ખબર છે? જે યંત્ર વડે આપણું કામ સરળતાથી થાય તે સાદું યંત્ર। તેમાં ખૂબ ઓછા સાધનોનો ઉપયોગ થયેલો હોય છે। અને જટિલ યંત્ર? યંત્ર એટલે તો સાધન, એ તો તમને ખબર જ છે, પણ જટિલ વિશે ખબર છે? જટિલ એટલે અઘરું, મુશ્કેલ। જટિલ યંત્ર એટલે એકથી વધુ સાદા યંત્રો ભેગા મળીને બનતી રચના। તો તમારી સાયકલ એ કેવું યંત્ર છે? વિચારો વિચારો ભાઈ, સાયકલ ભલે સાદું વાહન હોય પણ તે એક જટિલ યંત્ર છે, કારણ એમાં ઘણા બધા નાના મોટા ભાગો એકત્ર થઈને સાયકલની રચના થઈ છે। તમને આ વાત વધુ વિસ્તારથી સમજાવું એ માટે ચાલો આપણે સાયકલનું અવલોકન કરીએ। તેમાં રહેલા જુદા જુદા ભાગોના નામની સામે તેમાં કયા સાદા યંત્રો વપરાયા છે તે લખીએ। અહીં સાયકલના જુદા જુદા ભાગો જેવા કે બ્રેક, ચક્ર, નટ બોલ્ટ, પેડલ વગેરેની યાદી આપી છે। આપણે તે દરેકમાં વપરાયેલા સાદા યંત્રો લખવાના છે। સાદા યંત્રો કયા કયા છે યાદ છે ને? ઉચ્ચાલન,
સ્ક્રૂ, ઢાળ, ફાચર, ધરી, પૈડું. છ સાદા યંત્રો છે. જુઓ તો સાયકલમાં પહેલો ભાગ બ્રેક આપેલ છે. જુઓ કોને ખબર પડે છે કે બ્રેકમાં કયું સાધન વપરાયું છે? બ્રેક જુઓ ઊંચી નીચી થાય છે. આધાર બિંદુની આસપાસ આમ ઉપર નીચે થતી રચના એટલે જ ઉચ્ચાલન, એટલે કે બ્રેકમાં ઉચ્ચાલનનો ઉપયોગ થયો છે. તો લખો જોઈએ. હવે આ ચક્ર જુઓ. ચક્ર ગોળ ગોળ ફરે છે. એ કયા પ્રકારનું સાદું યંત્ર છે? એ તો પૈડાની જેમ જ ગોળ ગોળ ફરે છે, એટલે કે ચક્ર એ પૈડા નામનું સાદું યંત્ર છે. ચાલ પાઠ્યપુસ્તકમાં લખો તો. હવે આગળ નટ અને બોલ્ટની વાત છે. જુઓ તો સાયકલમાં ઠેક ઠેકાણે આવા નટ બોલ્ટ વપરાયા છે. જુઓ ઘંટડી ને હેન્ડલ પર ફિટ કરવા નટ બોલ્ટ છે, પંખાને બોડી સાથે ફિટ રાખવા નટ બોલ્ટ છે, તાળાને બોડી સાથે ફિટ રાખવા માટે નટ બોલ્ટ, સીટને લગાડવા નટ બોલ્ટ વપરાયો છે. તમને ખબર છે નટ બોલ્ટ કેવો હોય છે? જુઓ આ નટ બોલ્ટ છે. આવા નટ બોલ્ટ સાયકલમાં ઠેક ઠેકાણે વપરાયા છે. ચાલ કહો જોઈ કે આ નટ બોલ્ટ એ કયા પ્રકારનું સાદું યંત્ર છે? યાદ આવ્યું? નટ બોલ્ટ એ સ્ક્રૂ જેવું જ છે. તેમાં ઉપર માથું અને નીચે આંટા હોય છે, એટલે તે સ્ક્રૂ પ્રકારનું સાદું યંત્ર છે. ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં લખો તો. હવે પેડલ જોઈએ. પેડલ જુઓ તો વચ્ચે લગાડેલ એક ધરીની આસપાસ ફરે છે, આમ ઉપર નીચે. પેડલનો આ ભાગ ગોળ ગોળ ચક્રની જેમ ફરે છે, એટલે તે પૈડા જેવી રચના છે. આમ તમે જ કહો પૈડામાં કયા બે સાદા સાધનો વપરાયા છે? એક સાદું સાધન છે પૈડું અને બીજું સાદું સાધન છે ધરી. વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં લખો તો. તમે જોયું ને કે સાયકલ ઘણા પ્રકારના સાદા યંત્રો દ્વારા તૈયાર થાય છે. સાદા યંત્રો પૈકી આપણે હવે આગળનો મુદ્દો ઉચ્ચાલન વિશે શીખીએ. ઉચ્ચાલનમાં આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં ઉચ્ચાલન વડે કામ કેવી રીતે સરળતાથી થાય છે તે બાબત સમજીશું. જુઓ તો આ ભાઈ આવડા મોટા પથ્થરને હાથીથી ખસેડી રહ્યા છે. આ પથ્થર એમનાથી ખસે? ચાલો તમારે પણ આ અંક પૂરો થાય પછી આવડો પથ્થર શોધી તેને ખસેડવાનો પ્રયત્ન કરવાનો છે. શું એ પથ્થર ખસે? તમે વિચારી શકો કે આવડો મોટો પથ્થર હાથેથી તો ના જ ખસે ને, ખરું ને? ચાલો પાઠ્યપુસ્તકમાં નોંધીએ. હાથ વડે પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કરતા પથ્થર ખસતો નથી. હવે આ ભાઈને તમારા જેવા હોશિયાર માણસે આ પથ્થરને ખસેડવાની રીત શીખવાડી. જુઓ આ ભાઈને કહ્યું કે એક મોટી મજબૂત લાકડી લો. જે પથ્થરને ખસેડવાનો છે તેની નીચે લાકડીનો એક છેડો મૂકો. લાકડીની નીચે લાકડીને સરળતાથી દબાવી શકાય તેવો નાનો પથ્થર મૂકો. હવે બીજા છેડેથી લાકડીની ઉપર બળ લગાડો. અરે જુઓ તો
જોયું ને તમે? તમે મજબૂત દંડ અને આધાર વડે ખસેડવાનો પ્રયત્ન કર્યો તો પથ્થર જેવી ભારવાળી વસ્તુ પણ સરળતાથી દૂર જતી રહે છે, ખરું ને? ચાલો તમે પણ આ પ્રવૃત્તિ કરજો. આમ તમારો અનુભવ પાઠ્યપુસ્તકમાં લખજો. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ઉચ્ચારણ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. આધાર બિંદુની આસપાસ મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને ઉચ્ચારણ એટલે કે લીવર કહે છે. ઉચ્ચારણ એક પ્રકારનું સાદું યંત્ર છે જેના વડે કોઈ પણ કાર્ય સરળતાથી, ઝડપથી અને ઓછી મહેનતે થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઉચ્ચારણની વ્યાખ્યામાં જોયું ને કે આધાર બિંદુની આસપાસ મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને ઉચ્ચારણ કહે છે. અહીં જુઓ તો જે પથ્થર લીધો હતો તે ભાર હતો જેને આપણે ખસેડવાનો હતો. જે પથ્થર દંડની નીચે આપણે મૂક્યો તે આધાર હતો. મજબૂત દંડ એ તો ખબર જ છે ને, લાકડી. અને આ ત્રણેયથી આપણું કામ સરળ થયું, બરાબર ને? જે દંડ સરળતાથી આધાર બિંદુની આસપાસ ફરી શક્યો તે દંડને જ ઉચ્ચારણ કહીએ છીએ. ચાલો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. કયો છે આગળનો મુદ્દો? આગળનો મુદ્દો છે ઉચ્ચારણના ભાગો. ચાલો આપણે જે ઉચ્ચારણની સમજ મેળવી તેના વિવિધ ભાગો વિશે સમજ મેળવીએ. જુઓ તો પહેલો ભાગ છે આધાર બિંદુ એટલે કે ફલક્રમ. જે બિંદુના આધારે દંડ મુક્ત રીતે ફરી શકતો હોય તે બિંદુને આધાર બિંદુ કહે છે. જુઓ, આ સાણસીમાં બે હાથાને જોડતી એક ખીલી હોય છે જેને કારણે સાણસીના બંને છેડા સરળતાથી ખુલ્લા અને ભેગા થઈ શકે છે. સાણસીમાં તે આધાર બિંદુ છે. હવે ઉચ્ચારણનો બીજો ભાગ જોઈએ. જુઓ તો બીજો ભાગ છે ભાર એટલે કે લોડ. ઉચ્ચારણના એક છેડા વડે જે વસ્તુને ખસેડવા, ઉચકવા કે કાપવામાં આવે છે તે વસ્તુને ભાર કહે છે. અહીં જુઓ, આ સાણસી વડે આપણે તપેલી ઉચકવાની છે, તેથી તપેલી એ ભાર છે. તમે પણ સાણસી વડે આવા વિવિધ ભાર ઉંચકો છો ને? ખૂબ સરસ. ચાલો આગળનો ભાગ કયો છે તે જોઈએ. જુઓ તો આગળનો ભાગ છે પ્રયત્ન બળ. પ્રયત્ન બળ એટલે એફર્ટ. ઉચ્ચારણના એક છેડે કાર્ય કરવા માટે બળ લગાવવામાં આવે છે, તે બળને પ્રયત્ન બળ કહે છે. અહીં જુઓ, ભારે તપેલીને આપણે સાણસી વડે આપણા હાથ વડે પકડીને ઉતારીએ છીએ. જ્યાં સુધી આપણે હાથ વડે સાણસીને પકડીને ખસેડતા કે ઊંચકતા નથી ત્યાં સુધી તપેલી ખસી શકતી નથી. એટલે કે હાથ વડે આપણે પ્રયત્ન બળ લગાડીએ છીએ. હવે આગળના ભાગને સમજો. આગળનો ભાગ છે પ્રયત્ન બળ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ એફર્ટ. આધાર બિંદુથી પ્રયત્ન બળ સુધીના અંતરને પ્રયત્ન બળ અંતર કહેવાય છે. અહીં પ્રયત્ન બળ અંતર ક્યાંથી ક્યાં સુધી છે? જુઓ તો
આધાર બિંદુ આ રહ્યો જે આપણે આગળ જોયું છે, અને પ્રયત્ન બળ આ રહ્યું. હવે આ બંને વચ્ચેનું જે અંતર એટલે કે માપ કે લંબાઈ છે તેને જ તો પ્રયત્ન બળ અંતર કહેવાય છે. હવે આપણે ભાર અંતર વિશે જોઈએ. જુઓ તો ભાર અંતર એટલે આધાર બિંદુથી ભાર સુધીના અંતરને ભાર અંતર કહેવાય છે. જુઓ અહીં ભાર અંતર ક્યાં છે? જુઓ સાણસીનું આધાર બિંદુ આ રહ્યું અને તપેલી એ ભાર છે. આ બંને વચ્ચેના અંતરને કે માપને ભાર અંતર કહેવાય છે. જુઓ આટલેથી આટલે સુધી. હવે ઉચ્ચાલનનો આગળનો ભાગ જુઓ. જુઓ આગળનો ભાગ કયો છે? આગળનો ભાગ છે ભાર ભુજા. ભાર ભુજા ઉચ્ચાલનના જે છેડા વડે કાર્ય થાય છે તે છેડાને ભાર ભુજા કહે છે. ભુજા એટલે લાકડી. અહીં સાણસીના આટલા ભાગ વડે તપેલી એટલે કે ભાર ઉચકાય છે, એટલે સાણસીનો આટલો ભાગ એ ભાર ભુજા છે. અને તેવી જ રીતે આગળનો ભાગ સમજીએ, પ્રયત્ન બળ ભુજા. અહીંયા પણ ભુજા શબ્દ છે. પ્રયત્ન કરવા માટે જે બળ લગાડીએ છીએ તે માટે વપરાતી ભુજા. જુઓ તેની વ્યાખ્યા શું છે? પ્રયત્ન બળ ભુજા ઉચ્ચાલનના જે છેડા પર પ્રયત્ન બળ લગાડવામાં આવે છે તે છેડાને પ્રયત્ન બળ ભુજા કહેવાય છે. અહીં આટલો ભાગ સાણસીમાં પ્રયત્ન બળ ભુજા તરીકે વર્તે છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ અંકમાં અહીંયા અટકીએ છીએ. આ એકમની વધુ વાતો આપણે આગળના અંકમાં શીખવાના છીએ. હવે આપણે આગલા અંકમાં મળવાનું છે, પણ છૂટા પડીએ તે પહેલાં આજે શું શું શીખ્યા તે યાદ કરી લઈએ. ચાલો કહો જોઈ, કોને કોને યાદ છે કે આપણે આજે શું શીખ્યા? જુઓ ઉચ્ચાલનના આજના એકમમાં આપણે સૌ પ્રથમ પૂર્વ ભૂમિકા જોઈ, જેમાં સાદા અને જટિલ યંત્ર કોને કહેવાય તેની ચર્ચા કરી. કોણ કહેશે સાદા યંત્રની વ્યાખ્યા? બોલો તો. જે યંત્ર વડે આપણું કામ સરળતાથી થાય તે સાદું યંત્ર. તેમાં ખૂબ જ ઓછા સાધનોનો ઉપયોગ થયેલો હોય છે. અને જટિલ યંત્ર કોને કહેવાય? વિચારો વિચારો. જટિલ યંત્ર એટલે એકથી વધુ સાદા યંત્રો ભેગા મળી બનતી રચના. તે પછી સાદા યંત્રોના પ્રકારો વિશે આપણે શીખ્યા, જેમાં ઉચ્ચાલન, સ્ક્રૂ, ફાચર, પૈડું, ધરી અને ઢાળ વિશે વાત કરી હતી. ત્યાર પછી સાયકલમાં આવા ભાગો ક્યાં ક્યાં આવેલા છે તે શીખ્યા હતા. ત્યાર પછી એક પ્રવૃત્તિ કરીને મોટો પથ્થર ખસેડવાનો પ્રયત્ન કરેલો. જો કે આટલો મોટો પથ્થર કંઈ આસાનીથી ખસ્યો નહોતો, એના માટે આપણે વિજ્ઞાનની મદદ લીધી. તમને યાદ છે ને કે એ પથ્થર આપણે કેવી રીતે ખસેડેલો? ઉચ્ચાલનની મદદથી.
એ મોટા પથ્થરને આસાનીથી ખસેડવા માટે તેની નીચે મજબૂત દંડને આધાર મૂકી ખસેડતા તે સરળતાથી ખસે છે તે જોયું હતું. ત્યાર પછી આજના એકમમાં શું કર્યું? છેલ્લે આપણે ઉચ્ચાલનના ભાગો આધાર બિંદુ, ભાર, પ્રયત્ન બળ અંતર, ભાર અંતર, ભાર ભુજા અને પ્રયત્ન બળ ભુજા વિશે શીખ્યા હતા. તમને યાદ છે ને? આગલા અંકમાં આ જ બાબતોથી આગળ ભણવાનું છે. તો હવે આપણે આવતા અંકમાં શું શીખવાના છીએ તેનું આયોજન જોઈ લઈએ. આપણે આવતા અંકમાં ઉચ્ચાલન વિશે બધું ભણવાનું છે. એમાં આપણે ત્રણ મુદ્દા શીખીશું, જેમાં પ્રથમ ઉચ્ચાલનનો સિદ્ધાંત, તે પછી વિવિધ સાધનોમાં આધાર બિંદુ, ભાર અને પ્રયત્ન બળનું સ્થાન ક્યાં ક્યાં આવેલું છે તે બાબત તથા ઉચ્ચાલનના વ્યવહારિક ઉપયોગ વિશે પણ શીખીશું. આ બધું સાંભળવામાં તો અઘરું લાગે છે, પણ તમને એના વિશે ભણવાની ખૂબ મજા આવશે. તો તમારું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પાઠ્યપુસ્તક લઈ આગલા અંકમાં હાજર રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.